ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા સપ્લિમેન્ટરીનો જે પહેલો પાઠ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર એ શરૂ કરીશું. સપ્લિમેન્ટરીને ક્વેશ્ચન પૂછાય જ છે, ફકરો આપેલો હશે અને તમારે એના સવાલના જવાબ લખવાના હોય છે. તો આપણે શરૂ કરીએ તમારી સપ્લિમેન્ટરી. બુકનું નામ છે બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર. આ બુક નેટ પર અવેલેબલ નથી એટલે એના ફોટા પાડીને મેં તમને આ રીતે સમજાવ્યું છે. તો બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, બ્લેક બગ, બ્લેક બ્યુટીનો મતલબ છે શ્યામ સૌંદર્ય અને વેળાવદર એટલે સ્થાન છે જ્યાં એ જોવા મળે છે. બ્લેક બગ એટલે કે આ પાર્ટ જે છે આપણા બ્લેક બગ વિશે છે, એને જ બ્લેક બ્યુટી કહેવામાં આવ્યું છે. કાળિયાર એને કહે છે ગુજરાતીમાં. ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. એન્ટેલોપ એટલે ડિયર, એટલે કે હરણ. બુકમાં તમારે DEAR ડિયર આપેલું છે, પણ એ DEA ડિયરનો મતલબ તો વાલું થાય, DEER ડિયર તમારે એનામાં સુધારો કરી દેજો તમારી બુકમાં. તો સૌથી ઝડપી દોડવાવાળું આ એક હરણ છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા અને મુખ્યત્વે એ ભારતમાં જોવા મળે છે, પણ બીજા ભાગોમાં પણ જોવા મળે છે. આપણે વિશ્વના જ્યાં તક પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ અને બીજા અન્ય દેશોમાં પણ જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ એન્ડ કર્ણાટકા. તો મુખ્યત્વે એ આ જે રાજ્યો છે આપણા ભારતના, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ઇન ગુજરાત બ્લેક બગ્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. તો તેઓ સૌરાષ્ટ્રના જંગલોમાં જોવા મળે છે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ. હેબિટેટ એટલે રહેવાનું સ્થળ. કોઈ પણ પ્રાણી કે મનુષ્ય હોય એને હેબિટેટ એટલે એના રહેવાનું સ્થળ જ્યાં એ જોવા મળતું હોય છે અથવા મુખ્યત્વે રહેતું હોય છે એને હેબિટેટ કહેવાય. ઇઝ ઓપન પ્લેન, એ ખુલ્લા મેદાનો એનું એક ઘર કહેવાય, આપણે એમ કહી શકીએ. એન્ડ નોટ ડેન્સ જંગલ્સ, અને ગીચ જંગલો નહીં પણ ખુલ્લા મેદાન એને પસંદ છે, એ ત્યાં જોવા મળતું હોય છે. ગીચ જંગલોમાં એ જોવા નહીં મળે. ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇન ભાલ રિજિયન ઓફ સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં વેળાવદરમાં તમે બ્લેક બક નેશનલ પાર્ક એટલે કાળિયારનું એક રાષ્ટ્રીય ઉદ્યાન તમે એમને જોવા મળશે. ત્યાં એમને પાળવામાં આવે છે, રાખવામાં આવે છે. એટલે બ્લેક બક નેશનલ પાર્ક સમર્પિત છે બ્લેક બકને. એ તમને સૌરાષ્ટ્રમાં ભાલ રિજિયન જે છે એમનું ભાલ પ્રદેશ ત્યાં વેળાવદરમાં જોવા મળશે. લેટ અસ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. તો ચાલો આપણે એ બ્લેક બક જે કાળિયારનો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, પાર્ક છે વેળાવદરમાં, એના વિશે જાણકારી મેળવીએ. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ ઇન્ડિયા. આ જે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, નેશનલ પાર્ક છે બ્લેક બક્સનું વેળાવદરમાં, એ ભાવનગર જિલ્લાના, ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં છે. એસ્ટેબ્લિશ્ડ ઇન 1976. એસ્ટેબ્લિશ એટલે સ્થાપના થઈ છે 1976માં. ઇન ધ ભાલ રિજિયન ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં એની સ્થાપના થઈ. ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર. અને ભાવનગર જે જિલ્લા નું હેડક્વાર્ટર છે, મુખ્ય મથક છે આપણે કહીએ, ત્યાંથી 72 કિલોમીટર દૂર આ નેશનલ પાર્ક આવેલું છે. ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર. અને આ જે પાર્ક છે, ઉદ્યાન જે છે, રાષ્ટ્રીય ઉદ્યાન, એ સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લું રહેતું હોય છે. આખા વર્ષ દરમિયાન, થ્રુ આઉટ એટલે આખા વર્ષ દરમિયાન ખુલ્લું હોય છે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ અ ગુડ પીરિયડ.
જે વિન્ટરનો સમય એને કીધો છે, મોન્સૂન એન્ડ વિન્ટર એટલે વરસાદ અને ઠંડીના જે સમય હોય છે એ, એટલે હમણાં જે કરંટ ટાઈમ છે, હમણાં જે વર્તમાન સમય ચાલી રહ્યો છે એ, અને મિડ જૂન ટુ માર્ચ, અને જૂનથી માર્ચ સુધી એટલે મિડ જૂનથી માંડીને માર્ચ એન્ડ સુધી તેમને દેખવા માટે, બ્લેક બોક્સને નિહાળવા માટે ત્યાં એક સારો સમય, આપણે ગુડ પીરિયડ છે, ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેળાવદર. પણ શ્રેષ્ઠ સમયની પણ વાત કરી છે કે વેળાવદર નેશનલ પાર્કમાં તમારે જવું હોય, વિઝિટ કરવી હોય, મુલાકાત લેવી હોય તો એ સમય છે ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ, ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય શ્રેષ્ઠ સમય, એટલે સૌથી સારી રીતે તમે એમને નિહાળી શકો છો. બીકોઝ કારણ કે મેની સ્પીસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ વિચ ઇન્ક્લુડ 3 સ્પીસીસ ઓફ હેરિયર્સ, લેસર ફ્લોરિકેન, ઇગલ્સ, વેડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અરાઈવ ટુ સ્પેન્ડ વિન્ટર. તો કાળિયારની સાથે સાથે તમને માઇગ્રેટરી એટલે કે બીજા પ્રદેશોમાંથી ત્યાં વિચરણ કરવા આવતા પક્ષીઓ જે છે, માઇગ્રેટરી બર્ડ્સ છે, એ પણ તમને ત્યાં જોવા મળે, એમની પ્રજાતિઓ પણ જેમની અંદર સમાવેશ થાય છે. થ્રી સ્પીસીસ ઓફ હેરિયર્સ, હેરિયર્સની 3 જાતિઓ, લેસર ફ્લોરિકોનની જાતિ, ઈગલ્સ પછી એટલે સમડીઓ આપણે કહીએ, વેડર્સ એટલે કે પાણીમાં ઉપર તરતા જે પ્રાણી આપણે પક્ષીઓ છે એમને વેડર કહેવાય છે, એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અને બીજા અન્ય પાણીના પક્ષીઓ જે છે એ વિન્ટરમાં એટલે કે ઠંડીમાં પોતાનો સમયગાળો વિતાવવા, પોતાનો સમય વિતાવવા ત્યાં આવતા હોય છે, માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ વિથ ડેલી ફ્લાઇટ ફ્રિકવન્સી. તો ભાવનગર જે વિમાન મથક છે તે જોડાયેલું છે વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ, એટલે કે રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ જે છે બોમ્બે અને અમદાવાદ, ત્યાંથી વિદેશોમાં પણ વિમાન જઈ શકે છે, તો એટલે એને ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાય છે. વિથ ડેલી ફ્લાઇટ ફ્રિકવન્સી, ડેલી એટલે કે દરરોજ ત્યાં વિમાનો ઉતરે છે અને ઉડે છે, એટલે કે દરરોજ તમે ત્યાંથી ભાવનગર એરપોર્ટ તમે આવી શકો છો બોમ્બેથી અને અમદાવાદથી. ડેલી ફ્લાઇટ ફ્રિકવન્સી, વારંવાર વિમાનો ત્યાં આવે છે. ફ્રિકવન્સી એટલે રિપીટ થવું, રિપીટેશન થવું, આવૃત્તિ આપણે જેને કહીએ. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ, આ તો વિમાનો મથકની વાત થઈ, હવે રેલવે સ્ટેશન જે છે ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા. તો ઢસા જે શહેર છે એ રેલવેથી પણ જોડાયેલું છે, રેલવે સ્ટેશન છે, વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ ધ પાર્ક, જે આ પાર્કથી 50 કિલોમીટર દૂર છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર હવે, અને વલ્લભીપુરનો જે ઐતિહાસિક શહેર છે એ ત્યાંથી 30 કિલોમીટર દૂર છે. ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. હવે બ્લેકબકના બીજા અને નામ છે, અલગ અલગ રાજ્યોમાં પ્રદેશોમાં એના અલગ અલગ નામ છે. ધારો કે તેલુગુ ભાષામાં એને કૃષ્ણ ઝિંકા કહેવાય છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશનું એ રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત થયેલું છે. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીસ ઇન્ક્લુડ, અને બીજા જે સ્થાનિક નામો છે આ પ્રજાતિના ઇન્ક્લુડ, એટલે એમના અલગ અલગ નામ છે, કાળા હિરણ, સાસિન, એરાલાઈ માન, કૃષ્ણ મૃગા ઇન કન્નડ એન્ડ કાલવિત ઇન મરાઠી. તો અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રદેશમાં એમના અલગ અલગ નામ છે. અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માયથોલોજી, એટલે ભારતીય પૌરાણિક કથાઓની અનુસાર, બ્લેકબક ઓર કૃષ્ણ ઝિંકા, બ્લેકબક અથવા કૃષ્ણ ઝિંકા જેનું બીજું નામ છે, ઇઝ કન્સિડર્ડ એઝ ધ વેહિકલ ઓફ ધ ગોડેસ મૂન. એ ચંદ્રનો વેહિકલ, વેહિકલ એટલે કે આપણે દેખીએ છીએ કે આપણા દરેક દેવી દેવતાઓનું વાહન છે. ધારો કે ગણપતિનું વાહન આપણે કહીએ છીએ તો શું છે, બધાને ખબર છે, ઉંદર. એ રીતે ચંદ્રનું વાહન જે છે એ આ બ્લેકબક કાળિયાર છે. અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, અને ગરુડ પુરાણના હિસાબે કૃષ્ણ ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર દે લીવ. કૃષ્ણ ઝિંકા એટલે કે આ કાળિયાર જ્યાં હોય છે ત્યાં એ વિસ્તારમાં તે સમૃદ્ધિ લાવતું હોય છે.
द બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ સ્પાયરલ હોર્ન્સ. સ્પાયરલ એટલે ચક્રાકાર. પિક્ચર મોટું કરીશ તો તમે એના હોર્ન્સ જોઈ શકો છો. ચક્રાકાર છે, ગોળ ગોળ છે એના જે આ શિંગડાઓ છે. તો એ જાણીશું છે પોતાના ચક્રાકાર શિંગડાઓ માટે. ધ ડિસ્ટિંક્ટિવ ડિફરન્ટ ટાઈપ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આ રિંગ. અને આ જે વિશેષ પ્રકારના એના શિંગડા છે, રિંગ એટલે એટલા ચક્રો છે એનામાં, વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. 1 થી 4 ચક્ર હોઈ શકે છે એના શિંગડાઓમાં. અને એના શિંગડાઓ વિશે વધારે કહે છે, દે કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચીસ, 28 ઇંચ સુધી લાંબા હોઈ શકે છે આ શિંગડાઓ. ઇન ધ મેલ, હવે નરની વાત કરે છે, નર કાળિયારની, ધ અપર બોડી ઇઝ બ્લેક, ઉપરનું શરીર એનું કાળું છે. એન્ડ ધ બેલી એન્ડ આયરિંગ્સ આર વ્હાઇટ. બેલી એટલે પેટ અને આયરિંગ્સ એટલે આંખોની બાજુ જે કુંડાળા હોય છે આંખોની ફરતે, એ સફેદ હોય છે. એટલે પેટ અને આંખોની આજુબાજુ જે કુંડાળું છે એ સફેદ, અને પેટ જો છે અને જે આખું શરીર જે છે એ કાળું હોય છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ, માદાની વાત કરીએ તો આછા ભૂરા રંગની હોય છે. ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ, પણ એને શિંગડાઓ હોતા નથી જનરલી. યુઝ્યુઅલી એટલે સામાન્યપણે. બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ. અને આ જે કાળિયારો છે એ સંગાતમાં ફરે છે, ગ્રુપમાં ફરે છે. રોમ ઓન ધ પ્લેન્સ, રોમ એટલે ફરે છે, ઓન ધ પ્લેન્સ એટલે ખુલ્લા મેદાનોમાં. ઇન હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ, 15 થી 20નું એક ઝુંડ હોય છે, સાથે રહીને ફરે છે. વિથ 1 મેલ લીડર, અને એમનો એક નર નેતા હોય છે, આગેવાન હોય છે. ઓન ધ ઓપન પ્લેન, અને ખુલ્લા મેદાનની વાત કરીએ તો, ધ બ્લેક બક ઇઝ 1 of the fastest એનિમલ્સ. તો બ્લેક બક જે છે એ સૌથી ઝડપી દોડતા પ્રાણીઓમાંનું એક છે. સૌથી ઝડપી નહીં, પણ સૌથી ઝડપી દોડતા પ્રાણીઓમાંનું એક. આ એક ડિગ્રી હોય છે, સુપરલેટિવ ડિગ્રીનો પ્રકાર છે. 1 of the degree કહેવાય છે. 1 of the fastest એનિમલ્સ એટલે એક સમૂહ છે, ઝુંડ આપણે ગ્રુપ છે ફાસ્ટેસ્ટ એનિમલ્સનું, ઝડપી પ્રાણીઓનું, તેમાંનું આ એક છે. એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રીડેટર્સ. પ્રીડેટર્સ એટલે કિલર્સ, એટલે કે જે લોકો શિકારી પ્રાણી છે, જે લોકો શિકાર કરીને ખાય છે, એ પ્રીડેટર્સ એમને આઉટરન, આઉટરન એટલે એમનાથી પણ આગળ નીકળી શકે છે દોડવામાં, એટલે પોતાને બચાવી શકે છે. ઓવર લોંગ ડિસ્ટન્સીસ, લાંબી દૂરી તય કરવી હોય, બચવું હોય તો ખુલ્લા મેદાનમાં એ બીજા પ્રાણી એટલે શિકારી પ્રાણી કરતાં પણ એ આગળ દોડી જાય છે. ઇટ કેન રન 80 miles per hour વેન નેસે. MPH એટલે માઇલ્સ પર આવર, એટલે કે જરૂરત પડે જાન બચાવવા માટે તો એ 80 માઇલ દર કલાકની ઝડપે દોડી શકે છે. જો તમને મેથ્સ આવડતો તો ખબર હશે કે માઇલ અને કિલોમીટરમાં ફરક છે. 1000 મીટર એટલે 1 કિલોમીટર થવાય, પણ 1300 મીટર એટલે 1 માઇલ કહેવાય, એટલે 1.3 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 માઇલ કહેવાય. એટલે લગભગ 100 કિલોમીટરની ઝડપ થઈ ગઈ. તમે 9મા ધોરણમાં ચિત્તા વિશે સાંભળ્યું જ હતું, એ પણ 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. તો એટલી જ ઝડપે આ પણ દોડી શકે છે. ચિત્તા ઇઝ સેટ ટુ બી અ થ્રેટ ફોર ધ બ્લેક બક. 9મા ધોરણમાં પહેલા પાર્ટમાં ચિત્તા વિશે તમે દેખ્યું હતું, તેમાં વાંચ્યું હતું કે એમનો ખોરાક જે પ્રિય ખોરાક છે એ કાળિયાર છે. અધર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ વુલ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન, કિલ એન્ડ ઇટ ફોર લિવિંગ ધ બ્લેક બક. આ ખાલી ચિત્તા નહીં, પણ બીજા અન્ય જંગલી પ્રાણીઓ જેવી રીતે વરુ છે, શિયાળ છે, વાઇલ્ડ ડોગ્સ જંગલી કૂતરાઓ છે, પ્રે અપોન એટલે આ પણ કાળિયારનો શિકાર કરે છે, એને મારી નાખે છે અને ખાવા માટે, પોતાના ભોજન માટે. ગાંધીનગરમાં બી કાળિયાર મેં જોયા છે, તો એ દોડે છે, હરણ હોય છે, પણ એમને શિકાર કરતા એટલે કૂતરાઓને એમની પાછળ મેં ઘણી વખત જોયા છે. તમે સેક્ટર્સની આ બાજુ સરગાસન બાજુ આવો તો આ જે આખો ઇલાકો જે છે જંગલ તરીકેનો જે ઇલાકો છે, તો મેં ઘણી વખત એમને એમની પાછળ, એમનો શિકાર કરતા તો નહીં પણ એમને શિકાર કરવા માટે એમની પાછળ દોડતા જોયા છે. ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર. હર્બીવોર એટલે ઘાસાહારી છે, માંસાહારી નથી. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, ઘાસ ખાય છે, પ્લાન્ટ્સ ખાય છે, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફૂલો અને પુષ્પો ખાય, ફળો અને પુષ્પો ખાય છે, એટલે એ ઘાસાહારી છે.
द મેક્સિમમ લાઇફ સ્પાન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 યર્સ, અને મહત્તમ આયુ એની હોય છે એ 16 વર્ષની હોઈ શકે છે. 16 વર્ષ સુધી એ જીવી શકે છે. ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન. એનો શિકાર એક તો પ્રાણીઓ કરે છે પોતાના ભોજન માટે, પણ મનુષ્યો એનો શિકાર એની ચામડી અને એના માંસ માટે કરે છે. ઓલધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધ હન્ટિંગ ઓફ ધીસ એન્ડેન્જર્ડ, એટલે કે અંડર થ્રેટ અબાઉટ ટુ એક્સટિંક્ટ એનિમલ્સ, ભારતીય કાયદો જે છે એ સખ્તપણે મનાઈ કરે છે, એટલે મનાઈ હુકમ છે ના પાડેલી છે કે આ જે એન્ડેન્જર્ડ એટલે કે જે આપણે લુપ્ત થતા પ્રાણીઓ છે અથવા ખતરામાં છે, એમની જાતિ ઓછી થતી જાય છે, એમની સંખ્યા ઓછી થતી જાય છે, એમને આપણે એન્ડેન્જર્ડ સ્પીસીસ કહીએ છીએ ઇંગ્લિશમાં, તો એમનું શિકાર કરવાની સખ્તપણે ના પાડેલી છે. કાયદો એનો ભંગ કરવાવાળાઓને સજા મળતી હોય છે. દેર આર સ્ટીલ ઓકેશનલ એક્સિડેન્ટ્સ ઓફ પોચિંગ, પણ અવારનવાર તમે ઓકેશનલ એટલે ઘણી વખત તમે જોઈ શકો છો કે ગેરકાયદેસર તરીકે ઇલિગલ કેચિંગ ઓર કિલિંગ, એને પોચિંગ કહેવાય છે, ગેરકાયદેસર તરીકે એમને પકડવામાં રાખવામાં આવે છે અથવા એમને મારવામાં આવે છે, એને પોચિંગ કહેવાય છે. એટલે આવું બનતું જ હોય છે, ભલે ને સરકારે કાયદો બનાવ્યો છે પણ ઘણા લોકો કરતા જ હોય છે. ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ્સ. હવે તમે જો ઇતિહાસને અર્થશાસ્ત્રને બધું વાંચ્યું છો, તો આપણે શહેરીકરણ કરવા માટે અથવા લોકો પોતાને વસવાટ માટે શું કરે છે, જંગલોનો નાશ કરે છે, વનોનો નાશ કરે છે, ડિફોરેસ્ટેશન આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ. તો ખુલ્લા મેદાનોનો ઉપયોગ પોતાના લાભ માટે, પોતાના ડેવલપમેન્ટ માટે, પોતાના વિકાસ માટે મનુષ્યો કરતા જ હોય છે. આ તમે એસએસ વાંચો છો તો તમને ખબર જ હશે. તો હ્યુમન્સ એટલે કે લોકો, માનવીઓ, મનુષ્યો પોતાના વિસ્તાર અને વિકાસ માટે મેદાનોનો યુઝ કરે છે, જે કાળિયાર માટે હોય છે, જે પ્રાણીઓ માટે હોય છે. ફોર ડોમેસ્ટિકેટેડ અને ટેકન અવે, અથવા તો એને પાળતું પ્રાણી તરીકે ડોમેસ્ટિકેટેડ એટલે ટેમ્ડ એટલે કે પાળવામાં આવે છે. કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ, એટલે કે જે કેટલ હોય છે, ઘાસ ચરતા પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, એમને ચરાવવા માટે આ મેદાનોનો ઉપયોગ કરે છે, જે કાળિયાર માટે હોય છે અથવા પોતાના વિસ્તાર અને વિકાસ માટે ઘરો બનાવી લે છે. એટલે એમની જે જગ્યા છે, એમનું જે ઘર કહેવાય છે, ખુલ્લું ઘર છે, એ મનુષ્યો દ્વારા યુઝ કરી લેવામાં, ઉપયોગ કરી દેવામાં આવે છે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, ઘણા જંગલી પ્રાણીઓની જેમ, ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. 1972ના જંગલી પ્રાણીઓના રક્ષણનો જે કાયદો છે એની હેઠળ બ્લેક બકને પણ આવરી લેવામાં આવ્યું છે, એની પણ રક્ષા કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ, એટલે તમે ભારતમાં જે પોસ્ટલ સ્ટેમ્પ, ટપાલના જે સ્ટેમ્પ બને છે, એમની ઉપર પણ બ્લેક બક જોયું હશે. વાય શુડ વી નોટ કિલ વાઇલ્ડ એનિમલ્સ, આપણે જંગલી પ્રાણીઓને કેમ ના મારી નાખવા જોઈએ. ફ્રેન્ડ્સ, તો એ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા, બટ નાવ વિઝિટ સમડે વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક. એ કહે છે કે તમે પાઠ તો વાંચો પણ ખરેખર એની મજા લેવી હોય તો નરી આંખે, આપણે કહીએ ફેસ ટુ ફેસ, પોતાની નરી આંખોથી વિટનેસ કરવું જોઈએ, જોવું જોઈએ, માણવું જોઈએ. તો વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક છે, તેની મુલાકાત લો એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બક્સ, અને કાળિયારને તમે પોતાની નરી આંખોથી નિહાળો, એન્ડ અધર એનિમલ્સ, બીજા પ્રાણીઓને પણ નિહાળો, એન્ડ બર્ડ્સ અને પક્ષીઓ પણ તમને ત્યાં જોવા મળશે ઇન નેચરલ સરાઉન્ડિંગ્સ. જ્યારે કેદ હોય છે, ઝૂમાં હોય છે, તો તમે ફક્ત એમને જોઈ શકો છો, પણ એમની એક્ટિવિટીઝ, એમનું જે ખરેખર એમની આવડતો છે, સૌંદર્ય છે, માણવું હોય તો તમે એમને એમના રિયલ પ્લેસ એટલે કે એમની ખરેખરની જે જગ્યા છે, જંગલમાં કે મેદાનોમાં જઈને જુઓ તો તમે એ ખરેખર આનંદથી માણી શકો છો. હવે એક્સરસાઇઝિસ આપેલી છે અમુક. પહેલી છે કરેક્ટ આન્સર, એટલે કે સાચા વિકલ્પ આગળ ટીક કરવાનું છે. પહેલું ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ મોસ્ટ ફેમસ હેબિટેટ ઓફ એન્ડ લાયન્સ, લાયન્સ એટલે કે સિંહોનું ખરેખર રહેવાનું સ્થળ કયું છે. બીજું,
અ કાઇટ વોન્ટ્સ ટુ ફ્લાય આઉટ ઓફ અ વેલી, હાઉ વિલ ઇટ ફ્લાય? હવે કાઇટ એટલે આપણે ઈગલ ટાઈપ હોય છે, તો જે ખીણમાંથી એને ઉપર જવું હોય, ઉડવું હોય, તો કઈ રીતે ઉપર ઉડશે? વિચ ઇઝ નોટ અ ડોમેસ્ટિકેટેડ એનિમલ, આમાંથી કયું પાલતુ પ્રાણી નથી? ફોર્થ, વિચ ઇઝ એન એન્ડેન્જર્ડ એનિમલ, આનામાંથી કયું લુપ્ત થતી પ્રજાતિઓ અથવા ખતરામાં છે એવા પ્રાણીઓ છે? હુ આર નોટ પ્રીડેટર્સ, અને પાંચમું છે કે શિકારીઓ કોણ નથી આનામાંથી? નેક્સ્ટ છે ટ્રુ ઓર ફોલ્સ, યસ ઓર નો. તો પહેલું છે બ્લેકબક બિંગ્સ રિચનેસ ઇઝ નોટ અ ફેક્ટ બટ ઇટ ઇઝ અ માયથોલોજીકલ બિલીફ. કાળિયાર સંપત્તિ લાવે છે, અથવા આપણે કહીએ ધન સંપત્તિ દાયક છે, એ એક હકીકત નથી, પણ ખાલી એક પૌરાણિક આપણે કહીએ માન્યતા છે. ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ વેળાવદર બાય ટ્રેન, યુ શુડ ગેટ ડાઉન એટ ઢાસા સ્ટેશન. અને કે જો તમારે વેળાવદર જવું હોય ટ્રેનથી, તો તમારે ઢાસા સ્ટેશને ઉતરવું પડે. ત્રીજું, બ્લેકબક્સ આર ઓલ્સો ઇટ સ્મોલ ઇન્સેક્ટ્સ. બ્લેકબક્સ જે છે, કાળિયા જે છે, નાના નાના જીવજંતુઓ પણ આહાર કરે છે, ખાય છે એમને. ઇવન અ ચિતા ઇઝ નોટ સો ફાસ્ટ એઝ અ બ્લેકબક. કાળિયા જેટલો ઝડપી ચિતા પણ નથી. કૃષ્ણ મૃગ ઇઝ ઓલ્સો સ્પીસીઝ ઓફ એન્ટેલોપ. કૃષ્ણ મૃગ એ એક હરણની પ્રજાતિ જ છે. બ્લેકબક્સ લાઈક ટુ લીવ ઇન પેર્સ ઓનલી. અને કાળિયારોને ઝુંડમાં જ રહેવું પસંદ છે. આન્સર ધ ક્વેશ્ચન્સ અહીંયા મિક્સમાં આપેલા છે આખા લેસનના, પણ તમારે તો દરેક ફકરામાંથી સવાલ જવાબ આવતા હોય છે, એક ફકરો અને એના સવાલ જવાબ, પણ આ તો આખા મિક્સના છે. તો આ ત્રણ જે એક્સરસાઇઝ છે તમારે હોમવર્ક લખીને બતાવવાની છે. આન્સર ધ ક્વેશ્ચન્સ, વોટ આર ધ અધર નેમ્સ ઓફ ફોર ધ બ્લેકબક? બ્લેકબકના અન્ય કયા નામો છે? વોટ ઇઝ ધ માઇથ અબાઉટ ધ બ્લેકબક? બ્લેકબક વિશે કઈ પૌરાણિક માન્યતા છે? ડિસ્ક્રાઇબ ધ બ્યુટી ઓફ બ્લેકબક. બ્લેકબકની સુંદરતાનું વર્ણન કરો. વાય કેન ધ બ્લેકબક રન ફાસ્ટ? બ્લેકબક કેમ ઝડપી દોડી શકે છે? વાય શુડ વી પ્રોટેક્ટ બ્લેકબક? બ્લેકબકનું રક્ષણ કેમ કરવું જોઈએ આપણે? વોટ ઇઝ ધ ગવર્મેન્ટ ડન ટુ સેવ ધ બ્લેકબક? કાળિયારને બચાવવા માટે સરકારે શું પગલાં લીધા છે? વોટ આર ધ અધર એન્ડેન્જર્ડ એનિમલ્સ ઇન ઇન્ડિયા? બીજા કયા લુપ્ત થતા પ્રાણીઓ અથવા એમની પ્રજાતિઓ છે ભારતમાં? વોટ શુડ બી ડૂ ટુ સેવ ધેમ? આપણે એમને બચાવવા માટે, એમનું રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ? વુડ યુ લાઇક ટુ હેવ અ બ્લેકબક એઝ યોર પેટ? અને કાળિયારને તમે પોતાના પેટ એટલે કે પાલતુ પ્રાણી તરીકે રાખવા માંગશો? હાઉ વુડ યુ એન્જોય ઇટ્સ કંપની? તમે એની કંપની એટલે સાથ કઈ રીતે માણશો? તો આ ચેપ્ટરનું જે પહેલાં આપણે કર્યું હતું પણ બાકી રહી ગયું, તો આજે આ પૂરો ચેપ્ટર છે. તો હોમવર્ક તમને આપેલું જ છે, એ હોમવર્ક કરીને તમે મને કાલ સુધીમાં સબમિટ કરજો. પોતપોતાનું ધ્યાન રાખો, ઘરે રહો અને સુરક્ષિત રહો.